રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગ અનુસાર બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભરતા આ સિસ્ટમ વધુ મજબૂત બની છે જેના કારણે 28 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે આજે વલસાડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો નવસારી અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અઢાર તાલુકાઓમાં બેથી સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ એકસો અઠ્યાવીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સિઝનમાં અત્યાર સુધી કચ્છ ઝોનમાં સૌથી વધારે એકસો ત્રશી ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો તેત્રીસ પોઈન્ટ ચોપન ટકા ઉત્તર ગુજરાતમાં એકસો નવ પોઈન્ટ ચાર ટકા જ્યારે મધ્ય ગુજરાતમાં એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો હવે અંતિમ રાઉન્ડ શરૂ થયો છે મેઘરાજાનો અને રિવર્સ ગેડમાં જાણે ચોમાસું આવ્યું હોય એવો માહોલ સર્જાયો છે કારણ કે હજુ પણ બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે